સુરતના વરાછામાં ગર્ભમાં શિશુના જાતિ પરીક્ષણ બદલ તબીબ દંપતીને કોર્ટે 3 માસની કેદની સજા ફટકારી. 12 વર્ષ પહેલા ડોક્ટર શારદા ભારોલિયા અને જાદવજી ભારોલિયા વિરુદ્ધ પીએનડીટી એક્ટના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. આ કેસની વાત કરીએ તો 16 એપ્રિલ 2011ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસ દરમિયાન શ્રદ્ધા હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. સર્ચ દરમિયાન હોસ્પિટલના તબીબ દંપતીએ ક્લિનિકમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રાખવાને બદલે ઘરે રાખ્યું હોવાનું બહાર આવ્યું. તદુપરાંત અહીં ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરવામાં આવતું નથી, આવું કરવું તે કાનૂની ગુનો બને છે એવું બોર્ડ નહોતું માર્યું, તથા છેલ્લા 2 વર્ષોથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફીની વિગતો સાથેનું રજિસ્ટર પણ મેન્ટેન નહોતું કરવામાં આવ્યું. ક્લિનિક પર સોનોગ્રાફી કરતા ડોક્ટર હિરેન પાઠકની વિગતો રેકર્ડ તરીકે મળી નહોતી અને તમામ ક્ષતિઓને આધારે તબીબ દંપતી વિરુદ્ધ પીએનડીટી એક્ટના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. અંદર જે બેદરકારી જે સામે આવતાની સાથે કોર્ટ દ્વારા બંને ડોક્ટરોને જે સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2011ની અંદર આ હોસ્પિટલની અંદર જે રીતે કહી શકાય છે કે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની જે ટીમ હતી તે પહોંચી હતી. 16 એપ્રિલ 2011ના રોજ આરોગ્યની જે ટીમ પહોંચી હતી અને અહીંયા તપાસ જે કરવામાં આવી હતી તેની અંદર જે કસૂરવાર ડોક્ટરો હતા તેમના દ્વારા જે ગર્ભાશયની જે નોંધણી કરવી હોય તે રાખતા ન હતા, સર્ટિફિકેટ ક્લિનિકની જગ્યાએ જે ઘરે રાખતા હતા, એટલે તેના કારણે કેટલીક ક્ષતિઓ જે સામે આવી હતી અને તેના દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો તેની અંદર સુરત કોર્ટે આ જે બંને ડોક્ટરો જે છે તેમને કસૂરવાર થઈ રહી અને 3 મહિનાની જે સજા છે તે ફટકારી છે અને સાથે દંડ પણ ફટકાર્યો છે. હાલમાં જોઈ શકાય છે કે આ ડોક્ટરની જે સ્થિતિ છે, દવાખાનાની સ્થિતિ છે, બંધ હાલતમાં જોવા મળી છે. ડોક્ટર ક્યારેક ક્યારેક અહીંયા આવતા હોય તેવું કહી રહ્યા છે. અહીંયા રહેતા જે લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો? ટાઈમ ટુ ટાઈમ આવે છે ડોક્ટર, દરરોજ આવે છે? અહીંયા પેશન્ટ આવતા હોય? રેગ્યુલર. હા, રેગ્યુલર. શું નામ છે ડોક્ટરનું? ડોક્ટર જી એમ ભરોલ. એટલે એક જ છે કે બે છે ડોક્ટર? એક જ છે, પહેલાં 2 હતા, એમના વાઇફ હતા. એ લોકો પછી ત્યાં આઘેરે આવી ગયા, વાઇફ આ મેડમ આવતા નથી. શું લાગે છે આમાં કંઈક નાને મોટી બેદરકારી થતી હોય એવું લાગે છે તમને? નહીં નહીં, એવું કંઈ છે નહીં. જે રીતે કહી શકાય શ્રદ્ધા હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમની જે કેટલીક ક્ષતિઓ જે બહાર આવી હતી તેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી કરી હતી અને આખરે સુરત કોર્ટ દ્વારા વર્ષ 2011 પછી જે કહી શકાય વર્ષ 2023ની અંદર આ જે કુશળવાર બંને ડોક્ટરોને ઠેરવી અને 3 મહિનાની જે સજા છે તે ફટકારવામાં આવી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુધા, TV9 સુરત.